નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં આ વિડીયોમાં આપણે નળ અને ટાંકી ચેપ્ટરના ટાંકીની ક્ષમતા શોધવાના બે દાખલા ગણવાના છે જોઈએ પહેલો દાખલો લીકને કારણે ટાંકીને ખાલી થતાં આઠ કલાક લાગે છે જો એ નળ એ ટાંકીમાં દર મિનિટે છ લિટર જેટલું પાણી નાખે છે જો ટાંકી ફૂલ ભરેલી હોય અને નળ એ ચાલુ હોય તો લીક ને કારણે ટાંકીને ખાલી થતા બાર કલાક લાગે છે બરાબર તો ક્ષમતા શોધો હવે કેટલા લિટર પાણી શકે એ આપણે શોધવાનું છે અહીંયા જો બાર આપેલું છે તો આપણે શું કરવાનું લસા લેવાનું બરાબર બંનેનો લસા કેટલો થશે આઠ અને બાર નો ચોવીસ હવે ટાંકીની ક્ષમતા એટલે કેટલા લિટર પાણી છે એ શોધવાનું છે તો આપણે માનીએ કે ચોવીસ એક્સ લિટર પાણી

તો બી છે એક કલાકમાં કેટલું પાણી ખાલી કરતો હોય ત્રણ જેટલું પાણી એક કલાકમાં બી ખાલી કરતો હોય છે નળ ટાંકીમાં દર મિનિટે સાઈઠ લિટર જેટલું પાણી નાખે છે છે જો નળ દર મિનિટે છ લિટર જેટલું પાણી નાખે છે તો એક કલાકમાં કેટલું પાણી નાખતો હોય ત્રણસો ને સાહીઠ લીટર જેટલું પાણી નાખતો હોય બરાબર એક મિનિટમાં છ લિટર તો એક કલાકમાં ત્રણસો ને સાઈઠ લીટર આપણે અહીંયા લખતા જઈએ જેવું આપણને કે છે એવું રકમમાં એ પ્રમાણે લખતા જઈએ જો ટાંકી ફૂલ ભરેલી હોય અને નળ એ ચાલુ હોય નળ એ ચાલુ હોય બરાબર તો નળ એક કલાકમાં કેટલું પાણી નાખે છે ત્રણસો જેટલું પાણી નાખે છે

આ આપણે ઉકેલીએ એટલે આપણને ચોવીસ કે ટાંકીની ક્ષમતા છે એનું મૂલ્ય મળી જાય જો પહેલા ટાંકીમાં ચોવીસ એક્સ જેટલું પાણી હતું પછી નળ એ ચાલુ છે એટલે ત્રણસો સાહીઠ લીટર જેટલું પાણી નાખે છે કલાક સુધી એ ચાલુ છે અને નળ એટલે કે લીક છે એ પણ બાર કલાક સુધી ચાલુ છે એ દર કલાકે ત્રણ એક્સ જેટલું પાણી ખાલી કરે છે બરાબર હવે જો આને ઉકેલીએ આપણે ચોવીસ એક્સ જો પહેલા તો અહીંયા બાર તારીખ કેટલા થાય છત્રીસ એક્સ થાય તો અહીંયા ઓછા હું છત્રીસ એક્સ લખી નાખું ચોવીસ માઇનસ બાર છત્રીસ એટલે કેટલા થાય તો પ્લસ થઈ જાય બરાબર હવે આ બાર ઉડશે આ બાર ઉડશે એક્સ બરાબર શું થાય છે ત્રણસો આપણે શેનું મૂલ્ય જોઈએ છે ચોવીસ નું મૂલ્ય જોઈ છે અહીંયા આવશે ચોવીસ એક્સ તો અહીંયા આપણે લઈએ ત્રણસો સાહીઠ ગુણ્યા ચોવીસ

તો કે આઠસો ચોસઠ અને પાછળનું મીંડું હતું તો ટાંકીની ક્ષમતા છે કેટલી થાય આઠ હજાર છસો ચાલીસ લીટર ટાંકીમાં પાણી સમાતું હોય બરાબર જોઈએ બીજો દાખલો બે નળ એ અને બી એક ટાંકી અનુક્રમે વીસ અને ચોવીસ મિનિટમાં ભરે છે નળ સી ત્રણ લિટર જેટલું પાણી દર મિનિટે ખાલી કરે છે જ્યારે ત્રણેય નળ એકસાથે ચાલુ હોય ત્યારે ટાંકીને ભરાતા પંદર મિનિટનો સમય લાગે છે તો ટાંકીની ક્ષમતા શોધો હવે આપણને અહીંયા જેટલો સમય આપેલો છે વીસ ચોવીસ અને પંદર એનો આપણે પેલા તો લસા લઈ લઈએ લસા આનો જો આપણે જોઈએ તો શું આવશે વીસ ચોવીસ અને પંદર લસા માટેની સૌથી સહેલી રીત કઈ કે સૌથી મોટો આંકડો છે એનો ઘડિયો બોલતો જવાનો અને આ બધામાં આવતો હોય એનો લસા એવું ના ફાવે તો આપણી સીડી વાળી રીત તો છે જ તે બરાબર જો પેલા અહીંયા પાંચ થી લસા લઈએ તો શું આવશે પાંચ ચોક વીસ અહીંયા આવશે ચાર ત્રણ હવે ચાર થી લસા લઈએ એક છ ત્રણ છ થી લસા લઈ લ્યો બરાબર અને છે એ એટલે પણ રહે લોક્ટ છ થી લ્યો રીતે ડાયરેક્ટ લઈ લો તો પણ ચાલશે હજુ પાંચ ચોક વીસ છક એકસો ને વીસ બરાબર ટાંકીની ક્ષમતા છે હવે માનો કે એકસો ને વીસ એક્સ આપણે ટાંકીની ક્ષમતા ટાંકીમાં કેટલું પાણી સમાય શોધવાનું છે તો આપણે એકસો ને વીસ એક્સ ધારીએ એ છે ચોવીસ મિનિટમાં ભરે છે એટલે એક મિનિટમાં કેટલું પાણી ભરતો હોય પાંચ એક ચોવીસ મિનિટમાં ભરે છે એટલે જેટલું પાણી હોય છે છે મિનિટમાં ભરે તો એ પાંચેક જેટલું પાણી ભરતો હોય હવે નળ સી ત્રણ લિટર જેટલું પાણી દર મિનિટે ખાલી કરે છે બરાબર નળ સી છે એ ત્રણ લિટર જેટલું પાણી ખાલી કરે છે જો અહીંયા આપણે દોરીએ તો આ એ છે આ બી છે અને અહીંયા નળ સી છે એ ત્રણ લિટર જેટલું પાણી દર મિનિટે ખાલી કરે છે હવે જ્યારે ત્રણેય નળ ચાલુ હોય ત્યારે ટાંકીને ભરાતા પંદર મિનિટનો સમય લાગે છે ત્રણેય નળ ચાલુ હોય એટલે એ છે છ એક જેટલું પાણી નાખે બી છે પાંચ જેટલું પાણી નાખે અને સી છે ત્રણ લિટર જેટલું પાણી દર મિનિટે ખાલી કરે છે બરાબર એક મિનિટમાં આટલું પાણી ટાંકીમાં આવે છે ટાંકીને આ એક મિનિટમાં આટલું પાણી આવે છે એકસો ને વીસ એક્સ બરાબર નળ એ બી અને સી એક મિનિટમાં આટલું પાણી ભરે ગુણ્યા પંદર કરીએ એટલે પંદર મિનિટમાં એ આટલું પાણી ભરે પણ કેટલું ભરે તો એકસો ને વીસ જે ટાંકીની ક્ષમતા છે ટાંકી ફૂલ ભરાઈ જાય છે એવું આપણને કીધું છે બરાબર જો અમે છેદ ઉડાડીએ અહીંયા આવશે પંદર અઠા એકસો ને વીસ છ ને પાંચ અગિયાર માંથી ત્રણ સોરી છ ને પાંચ અગિયાર એક્સ ઓછા ત્રણ બરાબર આઠ એક્સ આઠ આ બાજુ જાય ત્રણ આ બાજુ આવે એટલે કે ત્રણ એક્સ બરાબર ત્રણ તો એક્સ બરાબર શું આવે એક હવે અહીંયા એકસો ને વીસ એક્સ છે નું મૂલ્ય મૂકીએ એટલે શું થાય એકસો ને વીસ તો ટાંકીની ક્ષમતા છે એ કેટલી થાય વીસ થાય મિત્રો આ વિડીયો આપે જોઈએ ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ આપના મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો આવને ને આવા અલગ અલગ દાખલા અલગ અલગ ચેપ્ટરના આપણે રોજ આ ચેનલ પર મૂકતા રહીએ છીએ તો પ્લીઝ આ ચેનલને વધુમાં વધુ શેર કરજો